नवसारी खाते रहता बनासकांठा विभाग ना अंजना चौधरी समाज द्वारा जलालपुर तालुका ना कोथमड़ी क्रिकेट ग्राउंड खाते क्रिकेट प्रीमियर लीग नु आयोजन करवामां आव्युं हतुं। क्रिकेट नी रमत हवे दरेक समाज ने सामाजिक संगठन ना हेतु माटे अगत्यनी रमत बनी छे। दरेक समाज क्रिकेट टूर्नामेंट नु आयोजन करी अने समाज मा एकता लावाना प्रयत्नो करी रह्यो छे। नवसारी खाते रहता बनासकांठा ना अंजना चौधरी समाज द्वारा जलालपुरना कोथमड़ी क्रिकेट ग्राउंड खाते अंजना समाज क्रिकेट प्रीमियर लीग नु आयोजन करवामां आव्युं हतुं, जेमां 14 जेटली टीमोए भाग लीधो हतो। उत्तर गुजरातमां मोटी वस्ती धरावतो अंजना चौधरी समाज समग्र गुजरातमां फैलायो छे। हीरा तेमज अन्य व्यापारमां सतत आगळ वधता आ समाजने संगठित राखवाना हेतु साथे नवसारीना समाजना आगेवानो अने युवानो छेल्ला 6 वर्षथी क्रिकेट टूर्नामेंटनुं आयोजन करवामां आवे छे। તે અંતર્ગત આ વર્ષે પણ જલાલપુર તાલુકાના કોથમડી ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5,000થી વધારે લોકો આ ટુર્નામેન્ટ જોવા માટે ઉમટી પડ્યા હતા। આ ટુર્નામેન્ટમાં ફક્ત અંજણા સમાજની ટીમો જ ભાગ લઈ શકે છે, તેથી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમામ ટીમોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। જ્યારે જ્ઞાતિના મેળાવડા આ ટુર્નામેન્ટમાં સવારથી જ ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા પણ સ્થળ ઉપર જ રાખવામાં આવતી હોવાથી એક મેળાવડા જેવું દ્રશ્ય સર્જાયું હતું। આજે અમારા કોથમડી ગ્રાઉન્ડ ઉપર નવસારી આંજણા ચૌધરી સમાજ દ્વારા 6ઠું એપીએલ જે રાખેલ છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ 6ઠી એપીએલ ટુર્નામેન્ટ રાખી છે। એના ભાગરૂપે અહીંયા બહુ સમાજના ઘણા લોકો ભાગ લે છે। આમાં 14 ટીમો રમે છે અને સમાજના જ માણસોની આ ટીમો હોય છે, અને અહીંયા ભોજન વ્યવસ્થા બી હોય છે, ચાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। આમાં દરેક સમાજના લોકો જોવા માટે આવે છે। નવસારીના વજણા યુવાનો તરફથી આ ટુર્નામેન્ટનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવે છે તેનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો લાભ લે છે, અને આનાથી અમારી સમાજને પણ એક સંદેશો જાય છે, યુવાને પણ પ્રોત્સાહન મળે છે કે યુવાનો આમાંથી આનંદ લઈ અને એકબીજાને જોડતા રહે છે, એના માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। જય હિન્દ। અહીંયા કોથમડી ગ્રાઉન્ડ ખાતે અમારા નવસારી આંજના યુવક મંડળ દ્વારા આયોજિત આજના પ્રીમિયમ લીગ સિઝન 6/2024થી લગાતાર આ 6ઠી વખત, એટલે કે 6ઠા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે। 6ઠી વખત આ ટુર્નામેન્ટ અહીંયા રમાડે, અહીંયા ટોટલ 14 ટીમોએ ભાગ લીધો હતો, જે રાઉન્ડ વાઇઝ અલગ અલગ ABC એવી રીતે 3 રાઉન્ડમાં અમે મેચો રમાડી છે। જ્યારે અત્યારે આજે સેમિફાઇનલમાં અર્બુદા વોરિયર્સ વર્સિસ ટેક્સટાઇલ 11 અને ચેહર 11 વર્સિસ પટેલ 11ની મેચો આવી હતી, જેમાંથી ચેહર 11 વિન થઈ ગઈ છે એક સેમિફાઇનલમાં, બીજી અત્યારે ચાલુ છે। આ બેમાંથી જે પણ ટીમ ફાઇનલમાં જશે તેને અમે આવકારીએ છીએ અને એનું સ્વાગત રાખીએ છીએ અને દિલથી આવકારીએ છીએ। અહીંયા સમસ્ત જે અમારો સમાજ, આજના યુવક મંડળ, આજના સમાજ, ચૌધરી સમાજ, અહીંયા જે મોટી સંખ્યામાં લગભગ 1500-2000ની સંખ્યામાં અહીંયા આવ્યો છે, એને પણ દિલથી આજના યુવક મંડળ દ્વારા આવકારીએ છીએ, અને બીજા બી સમસ્ત સમાજોને અહીંયા દિલથી અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે અહીંયા આવ્યા, આટલી ટુર્નામેન્ટનો હિસ્સા બન્યા અમારી અને અમને સહયોગ કર્યો એ બદલ સમસ્ત, અને અમારા જે દાતાશ્રીઓ છે જેમના સહયોગથી અમે આ કાર્યક્રમ અહીંયા કરીએ છીએ, એમનો પણ અમે દિલથી હૃદયથી આજના યુવક મંડળ દ્વારા એમનો આભાર માનીએ છીએ। અને દર વખતની જેમ અમારે એક વર્ષ એડવાન્સ જ અમારી આ ટુર્નામેન્ટના જે દાતાઓ બની જાય છે એ બદલ અમે આખા સમાજ અને વડીલોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને આપ મીડિયા થ્રુ પણ જે અમારી નોટ લીધીને અમારી રૂબરૂ મુલાકાતે આવ્યા બદલ આપ સર્વે મીડિયાનો પણ અમે આજના યુવક મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ। રિપોર્ટ, એનડીસી ન્યૂઝ, નવસારી।